कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वा मृत वेत देव गोविंद दामो श्री गोविंद माधव स्तोत्र प्रेम थे पाठ जे करे श्री दामोदर दयादाने से जे गोलो श्री भागवत भगवान की भागवत भगवान की भागवत भगवान की शीश मुकुट कटिका कर मुकुट कटिकांचनी कर मुरली उर मा एहिबानिक मोरे मन बसो सदा बिहारी लाल लाल देह लाली लसे अरुधरी लाल लंगूर व्रज देह दानव जय 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 कपीशूर सियावर रामचंद्र की जय
पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। श्री व्यास नारायण भगवान की। श्री सुखदेव जी महाराज की। श्री भागवत भगवान की। श्री सुरापुरा बापा की। सतियाई मैया की। खोड़ियार मैया की। श्री कृष्णाय नमः। श्री कृष्णाय नमः। श्री कृष्णाय। अखिल नियंता भगवान द्वारकाधीशना चरण में प्रणाम करी, जेने छत्र छाया में अपने सौ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી રહ્યા છીએ, એવા બાપાને અને સત્યાયને પ્રણામ કરી, આપ સૌના હૃદયમાં બિરાજિત પરમાત્માને પ્રણામ કરી, નિમિત્ત માત્ર કથાના યજમાન ગોરસિયા પરિવાર અને એમના મનોરથથી એમના સુરાપુરા બાપાના સાનિધ્યમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સૌ પરિવારજનો, સૌ ગ્રામજનો, સૌ આચાર્યગણ, સંગીત ઉપાસકો, જેના દ્વારા અવાજ મારો પહોંચે છે, એવા ઇલેક્ટ્રોનિક માધ્યમ પછી જેને આપણે જોઈ શકશું, તમામ નું હૃદયપૂર્વક સ્વાગત, સુસ્વાગત, સુસ્વાગત। પરિવાર વતી વ્યાસપીઠ આપ સૌને આવકારે છે। કેવળ એક પરિવાર નિમિત્ત બહેનો, અને કેટલા લોકોને આ અલભ્ય લાભ પ્રાપ્ત થયો,
રામચરિત માનસમાં પણ લખ્યું છે કે જે ઘરમાં, જે ગામમાં, જે દેશમાં એક રામ ભક્ત થાય, એક વૈષ્ણવ થાય, એક હરિભગત થાય, એ તમામને તારી દે છે. ઘરમાં બધા ભક્તિ ન કરે પણ એક એવો કોઈ વૈષ્ણવ હોય, પછી વૈષ્ણવના અર્થમાં પછી જે જે ભક્તિ કરતા હોય તે. તો આખા કુટુંબને તારી દે છે. ઘણી વાર ખબર ન પડે આપણને, પણ વ્યક્તિ જાય પછી ખબર પડે. એક પરિવારનો આ મનોરથ અને બધાને કેટલો બધો લાભ મળે. ધન્યવાદ છે આપ સૌને. આવો સૌ મળી આ કથા યમુનામાં સ્નાન કરીએ, ડૂબકી લગાવીએ, નદીમાં નાવા જાય ને, ઊંડા જળમાં જો નાવું હોય ગુનામાં તો તરતા આવડવું જોઈએ. સ્વિમિંગ પુલમાં નાવા જાઓ, આપણે તો કોઈ દી ગયા નથી ખબર નહીં, પણ હું કાલ પૂછતો હતો, મેં કીધું આમાં ઊંડું કેટલું હોય, તો કે એમાં સ્ટેપ હોય, 2 ફૂટના હોય, 3 ફૂટના હોય, 4 ફૂટના હોય, 5 ફૂટનો, પણ જેમ જેમ સ્ટેપ અંદર અંદર વધતા જાય, ગયા હશે ને ખબર હશે. આપણે કંઈ ગયા નથી ને જવું નથી, જઈને શું કરવું, આપણે તરતા તો આવડતું નથી. તારે મારો હરી તો તરાય, પણ આમાં તરતા આવડવું જોઈએ તો જ ડૂબકી લગાવાય. ઘણા ઘણી નદીઓમાં આપણે ખબર ન હોય, ઊંડા ઊંડા ગુના હોય, આપણે છાપાઓમાં વાંચીએ છીએ. જો તરતા ન આવડે તો એની અંદર ખોટો પ્રયાસ ન કરાય સ્નાન કરવાનો. પણ કથા એવી છે કે આમાં તરતા ન આવડતું હોય તોય ડૂબકી લગાવી દે, અને જે એકવાર ડૂબકી લગાવી દે એ બધા તરી જાય. બસ આટલો ફરક છે સાહેબ. લગાવો ડૂબકી, કોઈ પ્રયાસની જરૂર નહીં, વિના પ્રયાસ તરી જઈશું. ભવસાગર તરવા માટે થઈ અને હરિ કથા છે. આવી આવી હરિ કથા મને તમને મળી છે, કેમ ના આપણે એમનું શ્રવણ કરીએ, મનન કરીએ. દરેક માટે કોઈના કોઈના કોઈ રૂપે સૂત્ર આપ્યા છે સુખદેવજીએ. જો ભાઈ એક કહી દઉં, તમે ખોટું ક્યારેય ન લગાડતા, હું કાલે કહેતો હતો, હું બેઠા હતા એટલે કીધું, આમાં છે ને ભાઈ, આપણે કોઈ યાત્રાએ જાય, કોઈ ફરવા માટે જાય, પછી કપડાં લાવે, પછી માપ તો ઘણી વાર ન પણ હોય, ભૂલાઈ જાય. એ તો હવે મોબાઈલની સુવિધા થઈ એટલે છોકરાઓને આપણે પૂછી શકીએ, ભાઈ તારી કમર કેટલી, તારી લંબાઈ કેટલી. પહેલાં તો એમને અણધણ આપણે પછી લઈ લેતા, પછી એ કપડાં આવે ને ખોલે ખોલે ને એટલે પછી જેને જેના માપના હોય એ પહેરાય. હવે ઘણી વાર મોટા પહેરી લઈએ તો પછી ડાગલા જેવા લઈ ગયા જોકર, અને પરાયણ આમાં કરીને ચડાવીએ ચડાવીએ ને બાયું ફાટી જાય. એમ આમાં કોઈને છે ને, આમાં કોઈને બંધ બેસતું સૂત્ર આવે ને, તમને સારું લાગે તો ઠીક છે, બાકી બળ જબરીથી પહેરી ન લેતા. એવું નહીં કહેતા કે એવું નહીં સમજતા કે અમને જ કીધું, પહેલાં હું પહેરીશ પછી તમે પહેરજો. પણ કોઈ ના કોઈ મારા ને તમારા માટે થઈ વસ્ત્ર આવ્યા છે સૂત્રરૂપી. અને ખોટું ક્યાં સુધી લગાડું સાહેબ,
કેટલું જીવવું હું ખોટું લગાડું, હું તોબડા ફરી લાભ. આમ એવા અમુક લોકો આપણા મળે તો આપણે એમ થાય કુંઈ કુંજાણ, એનું તો આમ હસે જ નહીં, જિંદગીમાં કોઈ દી હસતા ન હોય. ક્યારેક ક્યારેક તો અમુક કથાઓમાં જ આગળ આવીને બેસી જાય ને તો આપણે તો બુડ જ આખો આઉટ થઈ જાય. એનામાં આમ જોઈએ તો ક્યારેય હસે જ નહીં આખી કથામાં. પણ યાર તમે હસો ને, અને હવે તો હસવા માટે થઈને પેલી ક્લબોમાં જાય, હા 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 હા, ખોટે ખોટા અમુક આવા ખોટે ખોટા બહુ હસતા હોય, અમુક ખોટે ખોટા રડતા બહુ હોય, અમુક બહુ એવું આવડે એમ ફટ દે કઈ રેડા જ કરે. જેને જે જે લાગુ પડે એ પહેરજો. કથા મારા અને તમારા માટે છે, કંઈક સૂત્ર સારું લાગે તો એને લઈ જાજો, એનું મનન કરજો અને ગણગણાવજો. જેમ સુવર્ણને સાચવીને મૂકી દે પેટારામાં, એમ આ હૃદયરૂપી પેટારામાં એને મૂકી દેજો. રામ ભગતનું એક પદ છે, એમાં એણે કહ્યું કે હે હરિ, હવે મેં તારા માટે થઈને આજ સુધી આ હૃદયરૂપી કમળ છે ને એ બધા માટે ખુલ્યા હતા, પણ હવે આ હૃદયરૂપી કમાળ છે ને હવે તો હે હરિ કેવલ તારા માટે મેં ખોલ્યા છે, અને હવે હું ક્યારે આ કમાળને બંધ નહીં કરું, કારણ કે તું ક્યારે આવે ને ક્યારે વહી જાય કોને ખબર. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, મારા કોણ લુછાવે આસુ, નયન કમળ થી ધારા વહેતી, મારા કોણ લુછાવે આસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, મારા કોણ લુછાવે આસુ, મારા કોણ લુછાવે આસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. અહીંયા એ કોની ઉપર વિશ્વાસ કરવો, કોની ઉપર રાખવો? વિશ્વાસ કરવા જેવો એક નંદ નંદન છે. બાપાને કહેજો કે એ બાપા, આ તારા વિશ્વાસે અમે આ કાર્ય કરી રહ્યા છીએ, બસ હવે બધો ભાર તમે સંભાળજો, અને અમારું આ બધું કાર્ય છે નિર્વિઘ્નપણે પરિપૂર્ણ કરજો. અંતરથી અંતરયામીથી અંતર કેમ રખાય છે, અંતરથી અંતરયામીથી અંતર કેમ રખાય છે, આજ સુધી મેં કદમ ઉઠાવ્યા, આજ સુધી મેં કદમ ઉઠાવ્યા, હવે ન પાછો નાસુ. એ બાપા, આ તારા ભરોસે આ કાર્ય લીધું છે,
અને અમે ક્યારેય પાછા નથી પડ્યા, તો શું હવે પાછા પડશું? અમે હવે તો કદમ ઉઠાવ્યું છે, હવે બધી હવે હવે લાજ તારા હાથમાં છે, હવે તારે જેમ કરવું હોય એમ. અમારું આ બધું કાર્ય હવે તમારા હાથ છે, પણ હવે તો કદમ ઉઠી ગયા. કદમ ઉઠી ગયા પછી પછી પાછો ન વળે. બસ હવે તમે આ કદમ ઉઠાવ્યું છે, કાર્ય હાથમાં લીધું છે, પરિપૂર્ણ કરજો. કારણ ભવનો રોગી હું ભાવનો ભોગી, બોલો ભવનો રોગી ભાવનો ભોગી, ભવનો રોગી ભાવનો ભોગી, ભવનો ભવનો રોગી ભાવનો ભોગી, ભવનો શરણે રહેવું, શરણે રહેવું, શરણે તારે થાવું, શરણે રહેવું, શરણે રહેવું, શરણે તારે થાવું. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના સુઓ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વાસુ મારા કોણ લુછાવે, આસુ મારા વાહ સુ મારા કોણ લુછાવે, આસુ મારા સુઓ, વિશ્વાસુ ના વિશ્વાસુ, પૃથ્વી પાલક બાળક તારો, પૃથ્વી અમે તો ગમે એમ બાળક છીએ. અમને મનમાં ક્યારે કેમ થાય, થાય કે નહીં થાય, થાય કે નહીં થાય, શું કરશું, કેટલા લોકો આવશું, બધાને કેમ સંભાળશું, એમાં જો કઈ થાય તો વળી તો પછી કોઈ હું મોટા ભાઈ થઈને હેલા હતા, કેવું હોય એને, એને કેવું ગમે કે લો હાઈલા તો સપ્તા કરવી, સપ્તા કરવી, કથા કરવી, લો હું કર્યું આમાં, આવું કેસે. પૃથ્વી પાલક બાળક તારો, પૃથ્વી હાલક ડોલક થાય છે, હાલક હાલક ડોલક થાય છે, એ દીન દયાળુ દયા કરીને, દીન દયાળુ, એ દીન દયાળુ દયા કરી, સઘળું કાજ સુધારો, સઘળું રો સઘળું કાજ સુધારો, સઘળું રો વિશ્વાસુ ના વિશ્વાસુ, મારા કોણ લુછા
માથા ઊંચા લઈને ફરીએ ને, એ કેવળ તારી કૃપાથી. અમને તારું બળ છે અને એટલે અમે આ માથા ઊંચા લઈને ફરીએ. અમારું કઈ નથી, જે કઈ છે તારું છે. બસ હવે ધ્યાન રાખજે, અમારું આ કાર્ય પરિપૂર્ણ કરજો. અને જે કાર્યનું મંડાણ થઈ ગયું એટલે સમજી લો એ પૂરું થઈ ગયું. હવે ત્યારે તો
મંડાણ થયું હોય, નહીં તો મંડાણ થાય. આવો એ વિશ્વાસુના વિશ્વાસુની બધું કાર્ય સોંપી અને સૌ ડૂબકી લગાવી. શ્રી ગણેશાય નમઃ.